નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયા એટ નાઇન સાથે હું છું હિનલ. વિકાસશીલ ઇન્સાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની હત્યા કરાય છે. જીતન સાહનીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી, જેના કારણે તેમનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. અહીં મુકેશ સાહનીના પિતા દરભંગના સુપ્રીલ બજારમાં સ્થિત તેમના પૌતુક મકાનમાં રહેતા હતા, ત્યારે હત્યાની માહિતી મળતા વિસ્તારમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. મૃતદેહની તસવીર પણ સામે આવી છે, જે ખૂબ જ ભયાનક છે. શરીર પર ઘણા ઘાના નિશાન પણ જોવા મળ્યા હતા. તો પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. છેલ્લા ઘણા સમયથી ટ્રેનની આઈએએસ ઓફિસર પૂજા ખેડકર વિવાદમાં ઘેરાય છે. પૂજા ખેડકર પર હાલ અત્યારે દિવ્યાંગતાના ખોટા સર્ટિફિકેટ બતાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. હાલમાં પૂજા ખેડકરની ટ્રેનિંગ પર રોક લગાવી દેવામાં આવી છે. તો પૂજાને 15 થી 19 જુલાઈ સુધી અકોલામાં આદિવાસી વિકાસ પરિયોજનામાં ઇન્ટર્ન તરીકે જોડાવાની હતી, પરંતુ વાસીમ જિલ્લા અધિકારીએ તેના ઉપર રોક લગાવી દીધી છે. પૂજા પર દિવ્યાંગતા અને ઓબીસી આરક્ષણ કોટાનો દુરુપયોગ કરી ભારતીય પ્રશાસનિક સેવામાં સિલેક્શન મેળવવાનો આરોપ છે. તો પૂજાના દિવ્યાંગ અને ઓબીસી સર્ટિફિકેટની પોલીસ તપાસ થશે. આ સર્ટિફિકેટ આપનાર ડોક્ટરની પણ પૂછપરછ કરાશે. આરક્ષણ કોટાનો દુરુપયોગ કર્યાનો આરોપ પૂજા પર લાગ્યો છે. જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓના હુમલામાં કેપ્ટન સહિત 4 જવાન શહીદ થયા છે. આ ઉપરાંત આ હુમલામાં 1 પોલીસકર્મીનું પણ મોત થયું છે, એટલે કે 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ ફાયરિંગ કરતા નાસી છૂટ્યા હતા. સોમવારે રાત્રે થયેલા હુમલામાં ગોળીબાર પણ કર્યો હતો, જેમાં 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી સારવાર દરમિયાન 1નું મોત નિપજ્યું છે. તો શહીદ થયેલા રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનોમાં કેપ્ટન બ્રિજેશ થાપા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના હતા અને કોન્સ્ટેબલ બ્રિજેન્દ્ર એ કોન્સ્ટેબલ અજય રાજસ્થાનના ઝુંઝુનુના હતા. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓના ગોળીબારમાં સેનાના કેપ્ટન સહિત 4 જવાનો શહીદ થયા છે, જેમાં 1 પોલીસકર્મીનું મોત નિપજ્યું છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ડોડા એન્કાઉન્ટરમાં સર્વોચ્ચ બલિદાન આપનાર 4 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા અને પાકિસ્તાની ઘૂસણખોરો ખૂબ જ સક્રિય થઈ ચૂક્યા છે. અવારનવાર તેમની સૈનિકો સાથેની લડાઈના બનાવો પણ બને છે, જેમાં સૈનિકો શહીદ પણ થઈ રહ્યા છે. ત્યારે હવે આ સમગ્ર બાબત પર જમ્મુ કાશ્મીરના જીડીપી આરઆર સ્વેને પ્રાદેશિક પાર્ટીઓ પર મોટો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે કહ્યું છે કે આ પાર્ટીઓના કારણે જ પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે. ઘણા લોકોએ સસલા સાથે દોડવાની અને ભેડિયા સાથે શિકાર કરવાની કલા શીખી લીધી હતી, જેના કારણે સામાન્ય માણસ અને સુરક્ષા દળ બંને જ હવે ડરી ગયા હતા. તો મૂંઝવણમાં પણ મુકાઈ ગયા હોવાનું તેમણે કહ્યું છે. હવે ડીજીપીના આ આરોપથી ખળભળાટ મચી ગયો છે. આવી પરિસ્થિતિમાં શાંતિ બનાવી રાખવી એ અમારા માટે પણ એક મોટો પડકાર હોવાનું જાણવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના દેસામાં મોટો આતંકી હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે, ત્યારે હુમલામાં સેનાના કેપ્ટન સહિત 4 જવાન શહીદ થયા છે. 1 પોલીસકર્મીનું પણ મોત થયું છે, એટલે કે કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ હુમલાને લઈને એઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે પીએમ મોદી કહેતા હતા કે ઘર મેં ઘુસકર મારેંગે તો પછી આ શું છે. તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સરકારની નિષ્ફળતા છે, તેઓ આતંકવાદને નિયંત્રિત કરવામાં અસમર્થ છે. તો ડોડામાં જે બન્યું છે તે ખૂબ જ ખતરનાક છે. મોદી બડા બડા બાત કર રહે થે, બડી બાત કર રહે થે, હમ ઘર મેં ઘુસ કે મારે, ક્યા હો રહા હૈ ફિર યે. તો યે સરાસર નાકામી હૈ ગવર્નમેન્ટ કી, ટેરરિઝમ કો કંટ્રોલ નહીં કર પા રહે. ઓર ડોડા મેં જો હુઆ હૈ યે તો એલઓસી સે બહોત દૂર હૈ, તો ઇસલિયે બહોત
તશ્વીશનાક ઓર ડેન્જરસ બાત હૈ. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમામાં નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. તો આત્મસમર્પણની જે ઘટના પ્રકાશમાં આવી છે, આમાં 20 લાખ રૂપિયાનું ઇનામ પણ સામેલ હતું. સુકમામાં નક્સલવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનના ભાગરૂપે પોલીસને ફરી એકવાર મોટી સફળતા મળી છે, જે નક્સલવાદીઓ પર વધી રહેલા દબાણ અને સરકારની નીતિથી પ્રભાવિત થઈને 4 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કરી લીધું છે, જેમાં 2 મહિલા નક્સલવાદીઓનો પણ સમાવેશ થાય છે. દેશના 7 રાજ્યોમાં પેટા ચૂંટણી બાદ હવે યુપીમાં પેટા ચૂંટણી યોજાવાની છે, પણ 13 બેઠકો ઉપર થયેલી પેટા ચૂંટણીના પરિણામોએ ક્યાંક ભાજપની ચિંતાને વધારી નાખી છે અને તેના અસ્તિત્વ પર પણ સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષ મજબૂતાઈથી ભાજપને ટક્કર આપી રહ્યું છે, જેના કારણે યુપીમાં અખિલેશ યાદવ ને યોગી બંને વચ્ચે જંગ જામવાની છે. કોઈ પોતાની સત્તા સ્થાપવા તો કોઈ પોતાની સત્તાને બચાવવાના પ્રયાસો કરવાના છે. ત્યારે જીત કોને મળશે તે તો સમય જ બતાવશે. પણ ઉત્તર પ્રદેશની ફૂલપુર, ખેર, ગાઝિયાબાદ, મંજુઆ, મીરાપુર, મિલ્કીપુર, કરહલ, કટેહરી અને કુંદરકી સહિતની બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે અને તમામ બેઠકો ઉપર ભાજપ ને વિપક્ષ તનતોડ મહેનત કરે તો નવાઈ નહીં, કારણ કે હવેની લડાઈ બંને પક્ષ માટે પોતાના અસ્તિત્વની લડાઈ છે. દિલ્હીના બુરારીમાં બાબા કેદારનું મંદિર બની રહ્યું છે. મંદિરનું નામ શ્રી કેદારનાથ દિલ્હી ધામ મંદિર છે. તે 3 એકરમાં બનાવવામાં આવી રહ્યું છે. 10 જુલાઈના રોજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તેનું ભૂમિપૂજન કર્યું હતું. કેદારનાથ ધામ ટ્રસ્ટ મંદિર બુરારી તેનું નિર્માણ કરી રહ્યું છે, પરંતુ પૂજા બાદ મંદિર બનાવવાનો વિરોધ થઈ રહ્યો છે. કેદારનાથ ધામથી લઈને સમગ્ર કેદાર ઘાટીમાં અને લઈને નારાજગી છવાયેલી છે. તો કેદારનાથ ધામ સાથે જોડાયેલા પંડિતો અને પૂજારીઓમાં પણ રોષ વ્યાપ્યો છે. તેમનું કહેવું છે કે કેદારનાથ ધામ સાથે કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે. આવી સ્થિતિમાં બાબા કેદારનાથનું મંદિર બીજે ક્યાંક બનાવવું એ યાત્રાની ગરિમાની વિરુદ્ધ છે અને ધામ પ્રત્યેની લોકોની આસ્થા ઉપર પણ હુમલો છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પણ દિલ્હીમાં બની રહેલા આ મંદિરનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે લુટિયન ઝોનમાં વૈભવી બંગલામાં રહેતા 200થી વધુ પૂર્વ સાંસદોને તેમના ઘર ખાલી કરવા નોટિસ આપી છે. નવી લોકસભામાં ચૂંટાયેલા નવા સાંસદોને હજુ સુધી મકાનો ફાળવવામાં નથી આવ્યા. પોતાના ઘરની રાહ જોતા સાંસદોની કતાર લાગી છે. જૂના સાંસદ ઘર છોડશે ત્યારે જ નવા સાંસદને દિલ્હીમાં છત મળશે. જૂના સાંસદોને 1 મહિનામાં જ ગૃહ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ઘણા પ્રતિષ્ઠિત લોકો માત્ર પોતાની બેઠક નહીં પરંતુ તેમના ઘરો પણ નહીં છીનવાઈ જવાના છે. સુપ્રીમ કોર્ટમાં 2 નવા જજની નિમણૂક કરાઈ છે. રાષ્ટ્રપતિએ જમ્મુ કાશ્મીરના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એચ.એન. કોટેશ્વરસિંહ અને મદ્રાસ હાઈકોર્ટના જજ આર. મહાદેવની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જસ્ટિસ એચ.એન. કોટેશ્વરસિંહ મણિપુરમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનનાર પ્રથમ વ્યક્તિ હશે. તો સુપ્રીમ કોર્ટને 2 નવા જજ મળ્યા છે. રાષ્ટ્રપતિએ 2 નવા જજની નિમણૂક કરી છે. મદ્રાસ હાઈકોર્ટના જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે. તો જમ્મુ કાશ્મીરના ચીફ જસ્ટિસ એચ.એન. કોટેશ્વરસિંહની પણ નિમણૂક કરાઈ છે. આ સાથે જ રાષ્ટ્રપતિએ આજે 2 નવા જજની નિમણૂક કરી છે, જેમાં એચ.એન. કોટેશ્વર મણિપુરમાંથી જજ બનનાર પ્રથમ વ્યક્તિ હશે. કોંગ્રેસના તારણહાર કહેવાતા ડીકે શિવકુમાર 74 કરોડના મામલામાં હજુ પણ અટવાશે. સુપ્રીમ કોર્ટે ડીકે શિવકુમારને છટકો આપ્યો છે અને સીબીઆઈ તપાસને પણ મંજૂરી આપી દીધી છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે તેમની સામેની સીબીઆઈ એફઆઈઆરને પડકારી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે અપ્રમાણસર સંપત્તિ કેસમાં તેમની અરજી ફગાવી દીધી છે. ડીકે શિવકુમારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે આ અન્યાય છે, કંઈ ખોટું કર્યું નથી અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરશે.
તો કર્ણાટકના ડેપ્યુટી સીએમ ને લઈને સમાચાર છે. સુપ્રીમ કોર્ટે ડીકે શિવકુમારને ઝટકો આપ્યો છે. અપ્રમાણસર સંપત્તિ કેસમાં તેમની અરજી ફગાવી દીધી છે. તો ડીકે શિવકુમારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે આ અન્યાય છે, કઈ ખોટું કર્યું નથી. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નેતા મનીષ સિસોદિયાને લઈને મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ મનીષ સિસોદિયાની જામીન અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. દિલ્હી લીકર પોલિસી કેસમાં જેલમાં બંધ સિસોદિયાની અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ને ઈડીને નોટિસ પાઠવી છે. બંને તપાસ એજન્સીઓ દ્વારા નોંધાયેલા કેસમાં મનીષ સિસોદિયાએ જામીન માંગ્યા છે. આ મામલામાં આગામી સુનાવણી હવે 29 જુલાઈએ થશે. તો દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં હાલ અત્યારે મનીષ સિસોદિયા જેલમાં બંધ છે. અરજી ઉપર સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ને ઈડીને નોટિસ પાઠવી છે. તો મનીષ સિસોદિયાને લઈને હવે 29 જુલાઈએ ફરીથી સુનાવણી હાથ ધરાશે. દિલ્હી લીકર પોલીસી કેસમાં હાલ તેઓ જેલમાં બંધ છે. તેમની અરજી ઉપર સુપ્રીમ કોર્ટે ઈડીની નોટિસ પાઠવી છે, સાથે જ સીબીઆઈને પણ નોટિસ પાઠવી છે. તો આગામી 29 જુલાઈએ ફરીથી સુનાવણી હાથ ધરાશે. આમ આદમી પાર્ટી નેતા મનીષ સિસોદિયાને લઈને આ મોટું અપડેટ સામે આવ્યું છે. હાલ અત્યારે તેઓ દિલ્હી લીકર પોલીસી કેસમાં જેલમાં બંધ છે, જ્યારે આગામી સુનાવણી હવે 29 જુલાઈએ થશે. તો અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઈડીને નોટિસ પાઠવી છે. આમ આદમી પાર્ટી નેતા મનીષ સિસોદિયાને લઈને આ મોટું અપડેટ સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ટામેટાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અહીં ચોમાસામાં ટામેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી આવવાને કારણે સામાન્ય દિવસોમાં 20 રૂપિયા કિલો મળતા ટામેટાનો હવે છૂટક ભાવ 100 રૂપિયા એ કિલો થઈ ગયો છે. ઉનાળાની ગરમીના કારણે 25% ટામેટા બગડેલા નીકળે છે, જેના કારણે ટામેટાના ભાવ હવે આસમાને પહોંચ્યા છે. તો આ સાથે જ લીલા શાકભાજીના ભાવો પણ વધ્યા છે. ગરીબ ને મધ્યમ વર્ગ દ્વારા દરરોજ વપરાશમાં લેવામાં આવતા બટાકા અને ડુંગળીના ભાવ પણ કિલોએ રૂપિયા 48 થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. છતાં પણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં છે. તો હાલ રાજ્યમાં ભારે વરસાદને પગલે ખેતીમાં જે નુકસાન જોવા મળ્યું છે, ટામેટાઓ બગડેલા નીકળે છે, જેના લીધે ટામેટાના ભાવમાં વધારો થયો છે. જે ટામેટા 20 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તેનો હાલ બજારમાં ભાવ 100 રૂપિયા પહોંચ્યો છે. ઉનાળાની ગરમીના કારણે 50% જેટલા ટામેટાઓનો આ વખતે બગડેલો પાક જોવા મળ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ પણ હાલ અત્યારે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. ઘણા સમયથી ટામેટાના ભાવમાં વધારો જ થઈ રહ્યો છે, સાથે જ લીલોતરી શાકભાજીની આવક પણ ઓછી થઈ રહી છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તો શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, સાથે જ કઠોળના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ હવામાન વિભાગે સમગ્ર દેશમાં 48 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે દેશના અનેક વિસ્તારોમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. કેરળમાં મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. તો અનરાધાર વરસાદના કારણે કેરળમાં એર્નાકુલમમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઘરોમાં પાણી ઘૂસી જતા જ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો કેરળમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાયા છે. એર્નાકુલમમાં વરસાદથી જળબંબાકાર જોવા મળ્યું છે. તો કેરળમાં મેઘરાજાએ રુદ્ર સ્વરૂપ બતાવ્યું છે. કેરળના ઘણા વિસ્તારોમાં વરસાદથી ભારે નુકસાન થયું છે, પૂરની સ્થિતિનું પણ જોવા મળી છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે નુકસાન થયું છે. કેટલાક ઘરો પાણીમાં પણ ગરકાવ થઈ ગયા છે. તો ગુટણસમાં પાણી પણ ભરાયા છે. કેરળમાં હાલ જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદ પડ્યો છે, જેના લીધે એર્નાકુલમમાં ભારે તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો હાલ અત્યારે રાજ્યમાં વરસાદી માહોલ છે, અને ખાસ કરીને કેરળના એર્નાકુલમમાં ધોધમાર વરસાદને પગલે પૂરની સ્થિતિ જોવા મળી છે. તો લોકોને પણ ભારે નુકસાન થયું છે, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. કેરળના કેટલાક વિસ્તારો સંપર્ક વિહોણા પણ થયા છે. હજુ પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, તે અનુસાર મેઘરાજા મેઘ તાંડવ બતાવશે. તો કેરળના એર્નાકુલમમાં વરસાદથી જળબંબાકાર જોવા મળ્યું છે. હાલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે, તે દરમિયાન કેરળમાં
અનરાધાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો ઠેર ઠેર વરસાદી પાણી પણ ભરાયા છે. હાલ ચોતરફ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ઉત્તરપ્રદેશના 20 જિલ્લામાં પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે. વારાણસીમાં ગંગાનું જળસ્તર દર કલાકે 5-10 સેન્ટીમીટર જેટલું વધી રહ્યું છે. તો 30 ગામો પણ પાણીમાં ડૂબ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જ સીએમ યોગી સાથે પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તો બીજી તરફ બિહારમાં પણ ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ યથાવત છે. મુઝફ્ફરપુરમાં સ્થિતિ સૌથી ખરાબ છે. હવામાન વિભાગે આજે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો વારાણસીમાં ગંગાનું જળસ્તર વધી રહ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ઘણા ગામો પૂરમાં સંપર્ક વિહોણા થયા છે. તો વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વારાણસીમાં ગંગાનું સ્તર વધ્યું છે. ઉત્તરપ્રદેશમાં 20 જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાની મેઘમહેર જોવા મળી છે. યુપીના 20 જિલ્લામાં પૂરની સ્થિતિ પણ જોવા મળી છે. તો હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે. વારાણસીમાં ગંગાનું જળસ્તર વધ્યું છે. તો ઉત્તરપ્રદેશના 20 જિલ્લામાં પણ પૂરની સ્થિતિ જોવા મળી છે. સાથે જ હવામાન વિભાગે આગાહી કરતા ગુજરાત, મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ આપ્યું છે. તો હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલની વચ્ચે ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. રસ્તા ઉપર પાણી ભરાઈ રહ્યા છે. તો વરસાદથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને વારાણસીમાં ગંગાનું જળસ્તર વધ્યું છે. વરસાદી માહોલની વચ્ચે ગંગાના જળસ્તરમાં 5-10 સેન્ટીમીટર જેટલો વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં ઉત્તરના ભાગોમાં મેઘરાજાએ ધડબડાતી બોલાવી છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને આસામ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. તો ઉત્તરપ્રદેશના 20 જિલ્લામાં પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે. ત્યારે આસામના મોરીગાંવમાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધવાના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો આસામમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. દેશના ઉત્તરીય ભાગોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદથી બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર પણ વધ્યું છે. તો મુસળધાર વરસાદથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રસ્તા ઉપર પાણી ભરાયા છે. પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ક્યાંક મેઘમહેર જોવા મળી રહી છે, તો ક્યાંક મેઘ કહેર જોવા મળી રહી છે. ભારે વરસાદથી નદીઓના જળસ્તર પણ ખતરાની નિશાનીથી ઉપર વહી રહ્યા છે. તો હજુ પણ આગામી સમયમાં રાજ્યમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સાથે જ એલર્ટ પણ આપવામાં આવ્યા છે. મુસળધાર વરસાદથી હાલ અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. તો કેટલીક જગ્યાએ નદીઓના જળસ્તર પણ વધી રહ્યા છે. ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. સાથે જ કેટલાક ગામો સંપર્ક વિહોણા થઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા કેરળ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે. ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે. તો ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડથી લઈને પૂર્વોત્તર અને મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદને પૂરને કારણે નદીઓ વહેતી થઈ છે. યુપી, ગુજરાતથી લઈને બિહાર અને આસામ સુધીના ઘણા રાજ્યોમાં પૂરનો કહેર હજુ પણ ચાલુ છે. તો આ દરમિયાન હવામાન વિભાગે યુપી સહિત 19 રાજ્યોમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, બિહાર સાથે જ પૂર્વોત્તર અને દક્ષિણ રાજ્યોમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તો 19 રાજ્યોમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ગુજરાતથી લઈને આસામ સુધી પૂરનો કહેર જોવા મળી રહ્યો છે. 3 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન અને ઓડિશામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો સાથે જ કેરળ, મહારાષ્ટ્રમાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં ઉત્તરપ્રદેશ, ગુજરાતથી લઈને આસામ સુધી નદીઓમાં પૂર આવી રહ્યા છે. ઘોડાપૂર જોવા મળી રહ્યું છે.
તો રાજ્યમાં હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 19 રાજ્યોમાં વરસાદની આગાહી સામે આવી રહી છે. ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન અને ઓડિશામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજ્યમાં હાલ અત્યારે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ગુજરાતથી લઈને આસામ સુધી પૂરની પરિસ્થિતિ નિર્માણ થયું છે. 19 રાજ્યોમાં 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ઉત્તર પ્રદેશમાં ગંગા, ગોમતી અને ઘાઘરા નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે. રામગંગા, ગારા, ખાનોત, રાપ્તી, શારદા નદીઓ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. લખીમપુર ખીરીથી બલરામપુર, અયોધ્યા, ઉન્નાવ અને બલિયા બસ્તી સહિત 20 જિલ્લાના લગભગ 900 ગામો હજુ પણ પૂરની ચપેટમાં છે. તો બલિયામાં ઘાઘરા નદીના ધોવાણને કારણે 13 ગામો પાણીમાં ડૂબી ગયા છે. વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં પણ 2 મીટરનો વધારો થયો છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચસ્તરીય બેઠકમાં પૂર પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરતા કહ્યું છે કે પૂર આપત્તિએ મદદ અને શોકનો સમય છે. તેમણે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અને વળતર આપવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પૂર પીડિતો સાથે નમ્રતાથી વર્તવાની સલાહ આપવામાં આવી હતી. તો 900 ગામો હજુ પણ પૂરની ઝપેટમાં છે. અસરગ્રસ્ત પરિવારોને સહાય અને વળતર આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ગોરખપુરમાં રાપ્તી નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો છે. તો બલિયામાં ઘાઘરા નદીના ધોવાણને કારણે 13 ગામો ડૂબ્યા છે. 900 ગામો પૂરની ઝપેટમાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરી છે. ખાસ એક બેઠક યોજી હતી. અસરગ્રસ્ત પરિવારોને સહાય અને વળતર આપવાનો પણ નિર્ણય લીધો છે. તો વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં 2 મીટરનો વધારો થયો છે. કર્ણાટકમાં અખિલ ભારતીય કિસાન સભાના સભ્યોએ કાવેરીનું પાણી છોડવાની માંગ કરી હતી. ડેમમાંથી વધારાનું પાણી છોડવા માટે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ દ્વારા 20,000 ક્યુસેક પાણી મેળવવા માટે વિનંતી કરાઈ હતી. ત્યારે તમિલનાડુ અને કાવેરીનું 8,000 ક્યુસેક પાણી છોડવા માટે સંમત થઈ હતી, જેને લઈને પાણી છોડવાની માંગ સાથે તિરુચિરાપલ્લી રેલવે જંકશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાસે બસને ટ્રેક્ટરની ટક્કર થઈ હતી. ટક્કર બાદ વાહન ખાડામાં પડતા 5 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં 40થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને નજીકની MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત અંગે નવી મુંબઈના DCPએ જણાવ્યું છે કે લોકો અષાઢી એકાદશીના અવસર પર ખાનગી બસમાં પંઢરપુર જઈ રહ્યા હતા. બસ ટ્રેક્ટર સાથે અથડાઈને ખાડામાં પડી હતી. અકસ્માત બાદ 3 કલાક સુધી વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. મુંબઈ લોનાવલા લેન પર વાહનોની અવરજવર લાંબા સમય સુધી ખોરવાઈ ગઈ હતી. તો બસને ક્રેનની મદદથી હટાવવામાં આવી હતી. પૂર્વી અફઘાનિસ્તાનના જલાલાબાદ અને નાગરહાર પ્રાંતમાં અચાનક આવેલા પૂરમાં ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા હતા અને 230 ઇજાગ્રસ્ત પણ થયા હતા. જલાલાબાદ અને નાંગરહાર પ્રાંતના કેટલાક જિલ્લાઓમાં ભારે તોફાન અને વરસાદને કારણે લોકોના ઘરોની દિવાલો, છત અને વૃક્ષ પણ ધરાશયી થયા હતા, જેના પરિણામે લોકોના મોત થયા હતા. મૃતકોની સંખ્યામાં વધારો થવાની પણ સંભાવના છે. જ્યારે ઇજાગ્રસ્ત અને પીડિતોના મૃતદેહને નાગરહાર પ્રાદેશિક હોસ્પિટલ અને ફાતિમા તુલ ઝરહા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મૃતકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. તોફાની વરસાદના કારણે દિવાલો, છત અને વૃક્ષો ધરાશયી થઈ રહ્યા છે, જેના લીધે લોકોના પણ મૃત્યુ થઈ રહ્યા છે. ઘાયલોને નાંગરહાર પ્રાદેશિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ અફઘાનિસ્તાનમાં વરસાદને કારણે હજુ પણ કેટલાક ગામો પૂરથી પ્રભાવિત થયા છે. 35 લોકોના મોત થયા છે, જ્યારે 230 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોની સંખ્યામાં હજુ પણ વધારો થવાની સંભાવના છે. તોફાની વરસાદના કારણે દિવાલો, છત અને વૃક્ષો ધરાશયી થયા છે. અફઘાનિસ્તાનમાં
હજુ પણ પૂરથી પ્રભાવિત ગામડાઓમાં મૃતકોની સંખ્યા વધે તેવી સંભાવના છે. તો પૂર્વીય પાકિસ્તાન અફઘાનિસ્તાનના જલાલાબાદ માં અત્યારે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. કેટલાક ગામો પૂરથી પ્રભાવિત પણ થયા છે. હાલ તો ઘાયલોને નાંગરહાર પ્રાદેશિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.